આ વસ્તુ છે ઇઝરાયલમાં ઉપયોગ કરવામાં આવે, ઇટાલીમાં, યુરોપમાં, અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં બધી જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાંય મેં નથી જોયું, પહેલી વાર અહીંયા જોયો. અમિતભાઈના ફાર્મ હાઉસ છે નર્સરીમાં જુઓ છો, ખારા પાણીના ચીકુ, નાળિયેર, બધું એમ ઓરેન્જ છે. કોણ કહે છે કે ખારા પાણીમાં નથી થતું, બધું જ થાય છે અહીંયા. બધી વેરાયટી છે, કેટલી જાતની વેરાયટી છે, બધી છે. આંબા છે, ચીકુ છે, ફૂલઝાડ છે, નાળિયેર છે, ખારા પાણીમાં પણ બધું થાય છે. એમ જો મન હોય તો મારવે જવાય, એવી જ રીતે જો કઈક કરવાની ધગસ હોય તો એને માટે જ અમિતભાઈ સ્પેશિયલ કરે છે આ બધું. ને તમે જોવો છો લાઈવ બધું છે. આ પોરબંદર આપણે બળડો અને ઘેડ મારે છે ને સુધારી દેવા, કે 96877569598 તો કોન્ટેક કરી શકો છો ફોન ઉપર, અને ગમે ત્યારે આવી શકો છો અને વિઝિટ કરી શકો છો, જાણી શકો છો, ખાતરી કરી, અને પછી જ તમે તમારે લાઈવ તમે જોઈ શકો છો કે ખારા પાણીમાં કેટલી બધી ગ્રોથ કરે છે. એમ હું અત્યારે આવ્યો છું, મારા પરમ સ્નેહી મિત્ર અમિતભાઈ વાડિયા છે, એના અહીંયા નર્સરી છે સોમનાથ, પોરબંદર સોમનાથ હાઈવે ઉપર. તો નીકળી ગયો તો આગળ, પણ પાછો આવીને મળવાનો થયો, કેમકે ઘણા ટાઈમથી વાત તો ફોન ઉપર ને કરતા મેસેજ, પણ ક્યારેય મળવાનું નહોતું થયું રૂબરૂ. તો અહીંયા નર્સરી જ છે, પ્લાન્ટ છે, અને બહુ સારી રીતે બધાને માહિતી આપે છે, અને પણ પાછી ફ્રીમાં આપે છે, અને કેવી રીતે ક્યારે એનું વાવેતર કરવું એ બધું માહિતી આપે. તો ચાલો હું પણ જાણું ને તમને પણ સાથે જણાવું. તો આ છે અમિતભાઈ. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. તો હવે તમને એ માહિતી આપશે આ બધા કે હું છે, કેવી રીતે ક્યારે થાય છે, વિદ્યાર્થીઓ માટે ને બધા માટે. તો જોઈએ આગળ. હવે ચાલો આપશે એ રીતે આપતા જજો. એલ્સો, આપણે જે એલ્સો કહેવાય ને, મસાલામાં વધારે યુઝ થાય. એલચી ને એલચો મોટો આવે એવો મસાલામાં જે નાખે છે ને, એ એલચાનું ઝાડ છે. અને અહીંયા વધારે નહીં, આની કોઈ ખેતી નથી કરવી આપણે. બરોબર. પણ ઘરે એક હોય ને સાહેબ, જે નવી વસ્તુ છે, આ ઓરિજિનલ વસ્તુ, નવી વસ્તુ જે છે, એ તમે ખાલી એક છોડ લગાડશો ને તો પણ તમને એમ થશે કે ભાઈ નહીં યાર, આમાં કંઈક છે વસ્તુ. અને આયુર્વેદિકમાં વધારે યુઝ થયા ઓલામાં. પછી આ એલચી છે, આપણે જે લીલી ગ્રીન કલરની એલચી આવે ને, આ એલચીની વેરાયટી છે. આમાં વેરાયટી ઘણી આવે. બરોબર. એટલે આપણે આપણી બધી બાજુ થાય, દરેકે દરેક ઘર પ્રમાણે એક એક વાવવાનું, અને થાય, ઘણા મહેનત કરે છે. આપણા લોકોને શું છે કે નવી ટ્રાય ન કરે, અને એમ થાય કે નવું ટ્રાય કરે તો જ સમજવા મળશે. આ એલચીની સ્મેલ જો, આ એલચી છે, આ એલસો છે, એટલે બધાને ખાસ એક એક જે રોપ તો વાવવા જેવો જ છે. કંદમૂળ ખાતા નથી જૈન લોકો છે, સ્વામિનારાયણ લોકો કંદમૂળ ન ખાય, તો આ પાન નો ઉપયોગ રસોઈ ની અંદર કરી શકે. બરોબર. હા હા, જે કંદમૂળ ન ખાતા હોય જૈન લોકો નો, એના માટે, હા, એના માટે વધારે યુઝ છે. પછી આ છે કોકમ. ઓકે. આપણે જે કોકર દાળ શાકમાં નાખીએ ને, એ કોકમ છે. એટલે આનું સેલિંગ અહીંયાથી હું કરું છું, કારણ કે બધાને ખબર પડે કે ભાઈ આ વસ્તુ કરી શકાય એમ. કરી શકાય. પછી આ છે તજ, આપણે જે લાકડા ખાવ, આ તજ નું દાળ છે. બરોબર. હા જુઓ, આ બધાની સ્મેલ અલગ અલગ, મિક્સ નહીં કરતા. ફોરેન કન્ટ્રીઓમાં વધારે ઓલિવ ના, ને હું બહુ શોખ છું મને ઓલિવ, એટલે પણ ઓલિવ અહીંયા લઈએ પણ અહીંયા નથી, નહી થાય. એનું કારણ છે કે અહીંયા ખારસ પાણી, કારણ કે ડુંગરાળ ટેમ્પરેચર થોડુંક હાઈ જોઈએ. બાકી અહીંયા છે ને, અહીંયા નથી ઓલું થતું. આ ઓલ સ્પાઈસ, બધા મસાલા, તજ, લવિંગ, એલચી, જાયફળ, સોપારી, બધું આવી ગયું આમાં. છે બધું મિક્સ છે. આ મિક્સ બ્લેક, એટલે આના બી થાય આવે છે. આમાં બી થાય. ઓકે. અમારે મારી પાસે મોટા મોટા પત્તા યુઝ કરી શકો. આ પત્તા પણ યુઝ કરી શકો, ડ્રાય કરીને ગ્રીનમાં પણ તમે યુઝ કરી શકો. પછી આ કાજુ ની ગ્રાફ્ટેડ છે, આ કાજુ આવે. હા હા, કાજુ. અચ્છા, આપણે અહીંયા વાડી છે? ના, અમારે વાડી નથી. બિલકુલ હતી, પણ બાપુજી વેચી નાખે એટલે પાછી ફળિયામાં. હા છે, એમ તો છે. તો છે ને, એક હું નાળિયેરી તમને મારા તરફથી ગિફ્ટ આપું.
અને મારી જે સ્પેશિયલ બનાવટ છે ને એ હું તમને બતાવું હમણાં, તો એ લાડી તમે આપણું રિલેશનશીપ જો વધારવું હોય ને સાહેબ તો આ રીતે જો, અને દીકરા દીકરીના લગ્ન થાય ત્યારે હું સાહેબ અને ચાંદલામાં બીજું કઈ નથી આપતો. મારો એમ છે કે ભાઈ દીકરી જશે તો સાસરે જશે તો એને થશે કે ભાઈ આ દીકરાના લગ્ન છે, દીકરાનું ક્યાંય ચાંદલો કરું ને સાહેબ, તો આ વસ્તુ ઝાડ હશે ને તો મને પચાસ વર્ષે પણ એમ કે બોલા ભાઈ આપ્યું હતું યાદ કરશે, તો આ વસ્તુ મારું બોલું છે. પછી આ બધી ડ્રેગન ની વેરાયટીઓ છે, આ બધી આમાં આમાં યેલો છે, રેડ છે અને વ્હાઈટ વાળું છે, આ બધી ડ્રેગન ની વેરાયટી. અને અહીંયા કરીને આપું બતાવું માણસ ને, અને રાખવાનું કારણ મારી પાસે પ્લાન છે નાના નાના એમ નહી. અંજીર આમાં તમે રાજુભાઈ આમાં જોઈ શકો આટલા મોટા મોટા અંજીર થાય, અને માણસે આ ક્લાઇમેટ માં થશે ખુલ્લા ક્લાઇમેટ માં તો માણસે નજર સામે જોશે ને તો ખબર પડશે. તમે ઝાડ ગમે એથી લેવો, કઈ રીતે ઉછેર કરવો, એટલું ઝેર માહિતી આપવાની. જયારે કોઈ પણ ઝાડ વેચું છું તો આને કેટલું ખાતર કેટલું પાણી અને એટલું ઝાડ માહિતી આપવાની, તો ઝાડ વેચવાનું. આ મારો ઓલું છે, હું કમાવા માટે નથી આ ઓલું કરતો, પણ અને કહ્યું સાહેબ મેં આમાં પોરબંદર આપણે બરડો અને ઘેડ મારે છે ને સુધારી દેવા, આ મારું ઓલું છે કે મારા ઘેડ માં અને બરડામાં આપણે ઓછા ઝાડ પાન માં ઓછું ઓછું. આ તમે માધુપુર થી આગળ આવો ને તો જ તમે ઝાડ પાન જોવા મળશે, બાકી બાકી કોઈને ઓલી નથી આમ. એટલે મને થોડુંક હું એમ પણ લઈને નીકળો, સમજી ગયા તમે. આ બધી જાંબુની બધી વેરાયટી છે અલગ અલગ, બરાબર, લીંબુની ચીકુની. ઓકે, પછી આ રકા પ્લાન્ટ મારી પાસે 21 આંબાની વેરાયટી છે, ખારા પાણીમાં આંબા વાવ્યા મેં, જો આવડા આવડા થોડી ખારા પાણી ના મળે આંબા છે, મીઠા પાણી ના તો થાય. હા, આ બધા છે ને મેં સખત મહેનત કરીને ઉછેરા, ઉછેરેલા છે, થોડીક તકલીફ પડી મને. પણ અત્યારે છે રાજુભાઈ, અત્યારે જે આ ઝાડ લીધો ને તો મને એમ થઈ ગયું મારી મહેનત થોડીક સફળ થઈ. અત્યારે જે આંબા નતા વાવતા રાજુભાઈ, મેં દરેક ઘરે એક એક આંબો વવડાવ્યો હાલ્યો, અને કદાચ 300 માં વેચતો હોય ને એને 200 રૂપિયામાં લઈ જાય પણ તું વાવી દે. અને આ છેલ્લા 3-4 વર્ષથી અમુક અમુક લોકો જે શરૂઆતમાં લઈ જાય એ કેરી ખાવા મળે આ મને આમ અહીંયા આવી નહીં કે ભાઈ તમારી જે કેરી આપેલી હતી ને અનબિલીવેબલ, તો એટલે મને થોડું અંદરથી ખુશી થાય. હું એને કહેતો નથી કે ભાઈ મને આ થાય, પણ આ વસ્તુ સમજી ગયા મારું કામ થાય છે, પણ છતાં જો એને ઓલું કરે ને તો મને થોડું એક્સ્ટ્રા ઓલું થાય. અહીંયા 10-10 ફૂટ અમે વાવે છે, પાણી ખાવું છે જમીનમાં કાંઈ નથી. પછી આ નાના ઝાડો ને જીવાડવા માટે થઈ અને આરો પ્લાન બેસાયો, અને એને જીવાડવા માટે થઈ તો કઈક કરવું પડે મારે. પછી આને ધીમે ધીમે ઉછેર કર્યો, શરૂઆત ના અમારા આ કાયલ ના છે બધા ઝાડો, આ રાજાપુરી છે મારી પાસે અત્યારે 21 વેરાયટી ટોટલ. મિયાઝાકી ની ઓલી અત્યારે મંગાવી, જો આવે તો એનો પણ ટ્રાયલ લેવી, ખબર છે ઓલી જાપાન ની મિયાઝાકી, તો મને થોડોક આમ અંદર થી એમ છે કે ઈ પણ ઝાડ છે, આ પણ ઝાડ છે, એટલે ટ્રાયલ લઉં છું. મારું માતૃ ઝાડ નારિયેળી નું તમારે જોવું હોય તો જોઈ શકો. આ બધી વેરાયટી અલગ જો એમાં પછી મારેલું પણ છે, પછી આમાં અલગ અલગ બધી વેરાયટી, જેટલી વેરાયટી છે ને ભાઈ એટલે એટલું બધા એમાં મારેલું છે. આજુ હા, અને ઓરિજિનલ વેરાયટી બધી, આ કોકમ નું ઝાડ છે, અને ખારા પાણી માં ટ્રાયલ બેજ ઉપર લગાડેલું છે, જે આપણે અહીંયા જોઈએ ને. કોણ કહે છે કે ખારા પાણીમાં નથી થતું, બધું જ થાય છે અહીંયા, બધી વેરાયટી છે, કેટલી જાતની વેરાયટી છે, બધી છે, આંબા છે, સીકુ છે, ફૂલઝાડ છે, નારિયેળ છે, ખારા પાણીમાં પણ બધું થાય છે એમ. જો મન હોય તો માળવે જવાય, એવી જ રીતે જો કંઈક કરવાની ધગસ હોય તો એને માટે જ અમિતભાઈ સ્પેશિયલ કરે છે આ બધું, ને તમે જોવો છો લાઈવ બધું છે. તો મને કોઈ કીધું ભાઈ ઇઝરાયલની તમારી આ ઓલી 12 વેરાયટી છે હરેકની, તમારે અહીંયા નહીં થાય સાહેબ. અત્યારે હું જુનાગઢ જિલ્લામાં એક જ માણસ એવો છે કે હું વેચું છું સાહેબ પ્લાન્ટ, એના ટીસ્યુ કલ્ચર. આજે વિચાર કરો, પેલા મેં પ્લાન્ટેશન કર્યું 5-6 વર્ષ પહેલા,
પછી રાજુભાઈ મને ઉત્પાદન એટલું અત્યારે મળે છે 300-350 કિલો એક ઝાડે આપે બરોબર અને હું મિનિમમ ભાવમાં વેચું છું અહીંયાથી હા હા તો પણ મને પ્રોફિટ થાય 3,500-4,000 રૂપિયા એક ઝાડ આપે મને બરોબર પછી મેં વેચવાનું કે માણસને ભાઈ સાચી માહિતી ખબર પડે એટલે અહીંયા ઝાડો કેટલા બધા વાવ્યા પછી આ મઢજૂલ ખજૂર આપણે આરબ કન્ટ્રીઓમાં છે ને મઢજૂલ આવે બહુ મોંઘું એની આખી લાઈન છે રાજુભાઈ અને એમાં શરૂઆત થઈ હવે 2 વર્ષથી હા અને હું સૂકવી ને તૈયાર પણ કરું અત્યારે તમે બધો ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો ઓકે નેક્સ્ટ ટાઈમ હું તમને એનો ટ્રાયલ કરા કે મરજુલ અહીંયા થવી એટલે આપણું ના 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 તો હું પાછું જોઈ ખબર છે ને મરજુલ તમે તો યાર હવે અને અને એટલી 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 મોંઘી આવે હા હા મોંઘી બહુ આવે છે બહુ જ મોંઘો આવે પછી આ 12 માસી આંબો છે રાજુભાઈ આમાં 3-4 સીઝન આવે આંબા હા આ ખારા પાણીમાં 12 માસી છે આંબો એ 3,000 ની આસપાસ અમારે કિલો મળે છે હા 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 ફ્લાવરિંગ ચાલુ થઈ ગયા બધાની પેલા કેરી આવશે આમાં બરોબર હા પછી ઓલામાં ફાલ આવશે સમજી ગયા તમે એટલે આખી આખા વર્ષ માં 3-4 વખત તમને આજે આ બધા ફ્લાવર છે આ બધા દેખાય ને અને આમાં કોઈ જાતનું કેમિકલ આપણે યુઝ કરતા નથી ઓર્ગેનિક બધું ટોટલી 100% ઓર્ગેનિક આજના સમયમાં ઓર્ગેનિક ની ખાસ જરૂર છે કારણ કે દવાને છટકાવથી એટલા લોકોને નુકસાન કરવાનું થાય છે હા ઘાસ પણ આને છે મલ્ચ માટે રહેવા દઉં છું કાટતો નથી કારણ કે આને આને ગરમી લાગે ગરમી લાગે રાજુભાઈ અમો આપણે સમજતે ને ભાઈ આ ગંદ બહુ ગંદુ છે આ તે પણ ખરેખર આપણે સમજીએ હા માટી ગરમ થાય પછી અમારે અહીંયા નીચે પથ્થર છે પથ્થર વધારે ગરમ થાય એટલે આખા આંબા ને ઝાડ છે ને બધા સુકાઈ જાય એટલે એના હિસાબે જરાક મારું પોતાનું ઓલું મગજ દોડાવી અને આને આને મલ્ચ ટાઈપ નું આજુ આજુ અત્યારે આ જે છે આ મલ્ચિંગ થઈ ગયું અને આ ઝાડ ને નુકસાન નથી કરતું સાંભળો આપણે હું હા કે લોકો બીજા પાવલી સાહેબ મોસમ બી ખારા પાણી ની રાજુ ખારા પાણી ના મોસમ બી નારિયેળ તો જોવો તમે પેલી વાર આવા નારિયેળો જોયા વસ્તુ છે ને કઈ આમાં કઈ એક્સ્ટ્રા નથી કે કઈ ઓલું નથી સિમ્પલ હા જેમ બધી ખાલી બે અંદાજે કેટલા નારિયેળ આ એક લૂમ માં 80-90 નારિયેળ હોય એક લૂમ માં હા કે નાની સાઈઝ હોય ને એટલે 80-90 થોડીક મોટી સાઈઝ રે તો 50-55-60 જેટલા તો આ વસ્તુ રાજુભાઈ મારું એક ઓલું છે કે હવે આમાં પકાવી ને આગળ આ વેરાયટી હું આગળ વધારીશ બધા ખેડૂતોને આપીશ કારણ કે મારી પાસે કઈક આવ્યું તો હું એને કઈક બેટર આપી શકું ને 100% તો તમે જોવો છો નારિયેળ કેટલા મનો કે 500-600 થઈ જાય હા એટલા થઈ જાય 5-6 છે તો હા હજી તો ઉપર પછી બધા ગાડી લીધા હોય તમે શું હોય હજી તો આવક ચાલે હવે એમાં શું હોય રાજુભાઈ આને પકાવવા માટે છે ને મારે ઓછા કરવા પડે ઓલા ઓકે હા અને પકાવવા માટે હા જો તો જ આને હું પૂરેપૂરો ખોરાક આપી શકું બાકી જો ઉપર જો ઉપર પાછું નાનું ચાલુ થઈ ગયું કેટલા એ ભાઈ હવે એટલા બધા આવશે તો નાળી કા નાળીની ખલાસ થઈ જશે ને કા પછી આ પાકશે નહીં સાંભળો બરોબર એટલે તમારે આને પકવવા છે એટલે પકવવા એટલે મને સાહેબ મને આમ રોટેશન ચાલુ કરવું આને પછી હા આને જ પછી આપવાની છે મારે અને શોખા આના માટે જ આપણે સ્પેશિયલ પછી આ ખારા પાણીના ચીકુ ચીકુ પણ બધા એકી સાથે કેટલા ચીકુ છોડાયેલા છે જુઓ છો ખારા પાણીના ચીકુ નારિયેળ બધું એમ ઓરેન્જ છે શું નથી એટલે અંજીર ના થેલાવો અંજીર જુઓ અંજીર નાનો એવો અંજીર નો છોડ હે તમે જોઈ શકો કેટલા બધા અંજીર આવ્યા છે ખાલી છોડ તો એનો એના ગજા થી બહાર આવ્યા છે આ ઈરાની અંજીર છે આમાં વેરાયટી બે છે ઓકે આ ઈરાની અંજીર છે ઓકે અને આ છે પુના વેરાયટી બરોબર પણ ખાવામાં બે બેસ્ટ અને લીલી લીલી આ ડ્રાયર ના ડ્રાયર માટે નથી બરોબર આ તમે ગ્રીન ખાઈ શકો આપણે કેમ ઓળખાય ગમે છે તે મારે છે
એટલે આ વસ્તુ અહીંયા થોડુંક માણસ ને લાગે નવું અહીંયા નહીં થાય, આ થશે. મેં કીધું કઈ ના થાય, આ વસ્તુ મહેનત કરો. મહેનત સખત મહેનત જોઈએ. પછી આ વિભાગ છે અહિયાંથી બોર નો, એપલ બોર, મોટા એપલ બોર જે થઈ ને હવે શરૂઆત થઈ, હવે આવશે. હજુ આ બધા લાગેલા છે, લાગી ગયા તો આવી ગયા લગભગ મહિના દિવસ માં પાકી ગયા. મહિના દિવસ માં એટલો ગ્રોથ હોય ને આનો, તો આ આખા બેન્ડ થઈ જાય. રાજુભાઈ એટલો બધો વજન આવી જાય છે કારણ કે અને આ પણ ઓર્ગેનિક. ઓલા મોસંબી જો, મોસંબી ને ખરેખર ખુબ સરસ સરસ કરવા જેવો છે. જેને પણ રોપા જોતા હોય અહીંયા કોન્ટેક કરી શકે છે. અમિતભાઈ વાડિયા છે અને સોમનાથ હાઈવે ઉપર છે. ને તમારા નંબર ઈ દઈ દો ભેગા ભેગ, તો હું છે કે લોકો કોન્ટેક કરી શકે. મારા નંબર છે 96877569598. તો કોન્ટેક કરી શકો છો ફોન ઉપર, અને ગમે ત્યારે આવી શકો છો અને વિઝિટ કરી શકો છો, જાણી શકો છો, ખાતરી કરી, અને પછી જ તમે લાઈવ તમે જોઈ શકો છો કે ખારા પાણીમાં કેટલી કેટલી બધી ગ્રોથ કરે છે. પછી એક વેરાયટી ફોરેન થી મંગાવી, ઇઝરાયલ ની ખજૂરી છે, લીંબુ નથી સંતરા, પણ ઓલા સંતરા નહીં, પણ આપડે માલ્ટા ટાઈપ ના આવે. અમારે છે ને ઇઝરાયલ માં છે, યાથી જ મને કોઈ સીડ થાય પાછા, તો મને તમારે યાદ છે ત્યાં છતાં બી આપું, તો મેં કીધું બી આપો તમે મને. પણ રાજુભાઈ આ જે વસ્તુ છે ને એટલા બધા, આનો ટેસ્ટ એટલો બધો ફર્સ્ટ ક્લાસ હોય કે અહીંયા આ ટેસ્ટ ની કોઈ ખબર નંબર વન છે. આના ટેસ્ટ ને અહીંયા ખબર જ નથી, ખબર નથી. મોસમ બી જાણે અહીંયા અહીંયા એટલા પાવરફુલ થાય. રાજુભાઈ આ બધા જાણીએ ના છે, જુઓ કેટલા ફળ લાગે. હજુ નાના નાના છોડ, હજી તો નાના છે, તો બહુ ગ્રોથ આ કરવા જેવું ખરું સાહેબ. આ વસ્તુ ખાલી એક એક બબે ભલે તમે વધારે આમી કે આમલી, વધારે નહીં નાખે, પણ એક 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 વાડી કે વિસ્તાર એક ગામમાં એક એક જગ્યાએ બધા એક એક નાખે, તો ઘરના બહાર થી લેવા ન પડે દવા વગર ના. પાછા ઓર્ગેનિક છે, ઓર્ગેનિક છે એટલે આ વસ્તુ થાય ખરી. કારણ કે નથી થતું એટલે ખાલી સીડ માંથી પ્લાન્ટ નાના નાના તૈયાર કર્યા, પછી એને થોડુંક ડેવલપ કર્યું. અહીંયા પછી આને આ બધું ઢાકેલું હતું, જેમ છોકરો છે આને બધું આખા પવન થી ઢાકેલું હતું. પછી એમ થયું કે નહીં આ તો લાઈવ થશે એકદમ આપણા ક્લાઇમેટ માં, પછી બરોબર એકદમ પરફેક્ટ થઈ ગયું. એટલે પછી એમ થયું કે નહીં, અને અહીંયા આ ટાઈપ નો ગ્રોથ એટલે બહુ કહેવાય, બહુ બહુ સારું કહેવાય. પછી અમારું શાકભાજી છે બધું. પછી ઓલું કરકદે છે તમારે એ બાજુ ફોરેન ઓલામાં બહુ વધારે. આ સુદાની છે, સુદાની અને આ ડાયરેક્ટ ખાઈ શકો. ઓકે, નો ટેસ્ટ દઉં તમે. આ ડ્રાય કરીને આનો પાવડર આનો શરબત થાય. ઓકે, ડાયરેક્ટ ખાઈ શકો, ઓર્ગેનિક છે અને એટલો ફાઇન ટેસ્ટ હોય આનો. રાજુભાઈ અત્યારે ડ્રાય તો નથી મારી પાસે, હવે લેમન જ્યુસ કયો કેવી રીતે પીએ, એ ટાઈપ નો આનો જ્યુસ થાય બરોબર. અને આ નેચરલ છે, સાંભળો, આમાં કોઈ જાતની દવા કે આ તે બીજું કઈ નથી, અને આપણા ક્લાઇમેટ માં એટલું સુટ થાય છે. આ મારા સુદાન થી બી આવ્યા હતા. ઓકે, સીડ્સ બરોબર. તો આને 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 ક્યારે નથી જોયું, અને ક્યારેક સર્ચ કરજો. કરકદે કરીને, કરકદે સુદાનીશ કરકદે. ઓકે, તો આ આપણ તમને ડિટેલ આપશે અને હેલ્થ માટે બહુ બેનિફિટ છે. હા હા, ના છે તો વિટામિન સી ભરપૂર છે. અને અહીંયા અહીંયા થતું હોય રાજુભાઈ તો પછી મને શું કામ. ના ના, ગર્વ છે કે અહીંયા થાય, અહીંયા કર્યો છે. મને પણ ગર્વ છે કે આ બધી તમે વિદેશની પ્રોડક્ટ છે, આમાં એટલી બધી ઘણી બધી ઇન્ડિયામાં છે જ નહીં, રોકડ છે. હા, અને તમે કરી બતાવ્યો એમ બધું થાય છે. એમ કરવું જોઈએ. આપણા લોકો શું છે કે ના થાય અહીંયા પાણી ને, પણ ભાઈ કરો, ટ્રાય તો કરો. મને આમાંથી કોઈ કે આ થઈ શકે ભાઈ, અને ખરેખર આને કઈ નથી. પાણી પણ ઓછું જોઈએ, નાળિયેરી નું પાણી વધારે જોઈએ, આંબા ને પાણી ઓછું જોઈએ રાજુભાઈ. અને ખાલી એને તમે ઉછેર કરો બસ, એની રીતે મેન્ટેન થશે. આપણે આપણે નથી કરી શકતા એનું મેન્ટેન, આપણે કઈ રીતે કરવું. આખું વર્ષ રે, ચોમાસા સુધી ચાલે બરોબર, શિયાળો ઉનાળો આઠ મહિના ચાલે. પછી આ બધી મધમાખી છે બધા, આ જુઓ. ઓકે, આ
બધી લાઈવ મધમાખી છે અને મધમાખી જ કામ કરે બધા. પછી આ મારું જાતે જ બધું બનાવે, ટ્રેક્ટર છે, પછી આ બધું બધું જાતે જ. પછી આના જે લાકડા જે નીકળે ને એને આમાં ક્રશ કરી નાખવાનું. આ બધું મારું ઓલ કલ્ચર પડ્યું. આ બધું અહીંયા બીજા કેમિકલ યુઝ નથી કરતો, એને ક્રશ કરી એના ઉપર બેક્ટેરિયા નાખી દેવાના અને બેક્ટેરિયા થી ચાર મહિનામાં એને ભેજ આપી દેવાનો. ચાર મહિનામાં આ ઘાસ ને બધું તૈયાર થઈ જાય. ઓર્ગેનિક જેને કરવું હોય એના માટે ખાસ બધું અહીંયા માહિતી મળશે. એક વખત ખાલી વિઝિટ કરશો ને તો ઘણું જાણવાનું જશે. ખેડૂત લોકો હોય કઈક આગળ કરવા માંગતા હોય અહીંયા જ તમને બધી માહિતી મળી જશે. પછી અત્યારે દેશમાં એમ કે ભાઈ મને લાઇટ નથી, મને આ નથી, ત્યાં તે નથી, તો મને લાઇટ નો પ્રોબ્લેમ રાખ્યો નથી. કારણ કે મેં સોલાર રાખ્યું. રાજુભાઈ 100% મારી બધી મોટરો બધું બધું સોલાર ઉપર ચાલે. આવો નોની ફ્રૂટ જે આવે, નોની જ્યુસ આવે, નોની ઘણું બધું આવે છે ને. તો આ નોની ને અહીંયા જ મેં લાઈવ ઓલો કર્યું કે ભાઈ આ થશે યાર. એટલે હવે બધાને આપ્યા ગિફ્ટ આપ્યા મેં કે ભાઈ કરો તમે, નોની થશે. અને નોની જ્યુસ આટલું લેવા જાવ તો 1000 રૂપિયા છે રાજુભાઈ. તો આ થોડુંક એમ એમ થયું કે નહીં આ તો થશે યાર, તો હવે લ્યો તમે બધા પ્લાન્ટ આપ્યા. અને આ છે લોગન. પ્લાન્ટ કેવો થાય શું થાય. પછી આ બધા છે અખરોટ ના, હજી ઓલા ઉપર છે ગ્રોથ ઉપર. આ બધા અખરોટ છે બરોબર. પછી આ મસ્કતી દાડમ છે. મસ્કતી દાડમ, મસ્કતી દાડમ ની એક ખૂબી એ છે રાજુભાઈ, મસ્કતી ડ્રાય થઈ જાય ને મહિના સુધી, ડ્રાય એકદમ સુકાઈ જાય ને તો પણ અંદર થી દાણા એના એવા લેવા નીકળે. અને સેલ્ફ લાઈફ થોડી વધારે છે. હા આવે છે ને ત્યાં અમારે એ જ આવે છે. ઉપર થી આખા ડ્રાય ગયા, હા અંદર થી દાણા એવા લેવા હોય છે. હા તો આ એક વેરાયટી એક્સપેરિમેન્ટ માટે આ લઈ આવ્યો છે. પછી આ છે સફરજન. ઓકે હર્મન 99. તો આ 48 ડિગ્રી સુધી થાય એમ કે છે. તો આટલું તો અમારે થતું નથી, કારણ કે દરિયાની નજીક છે અમારે. વધી વધી 38 થી 40 ડિગ્રી વધી વધી. તો અહીંયા એ પણ થોડો ગ્રોથ સારો કર્યું. પછી આ બધી પામેલો ની વેરાયટી, પામેલો ઇઝરાયલ ની અંદર બહુ, મેં જ્યાં હતો ને ત્યાં બહુ થાય છે. અને આમાં વેરાયટી પછી લેવો, યેલો છે, રેડ છે અને પિંક છે. આ ત્રણ વેરાયટી, ત્રણે ત્રણ લેવો. ઇઝરાયલ ના પામેલો પણ અહીંયા થાય છે, જે ઇઝરાયલ ની અંદર થાય છે ખાસ કરીને. પણ અહીંયા પણ પોરબંદર ની અંદર પણ થાય છે, માધવપુર ની અંદર ખારા પાણીમાં. પછી આ બટરફ્રૂટ, પછી અવાકડો, આપણે જે વાત થઈ હતી ને. હવે આમાં મેં ગ્રાફ્ટેડ લઈ એવો 2-4 વેરાયટી કરી, હજી આમાં થોડોક સુધારો હજી કરી. ક્યાંક મળે તો ક્યાંક ગ્રાફ્ટ નથી મળતો. આ શું છે કે આસામ ની એ બાજુ આપણે વધારે થાય છે. તો અહીંયાથી અહીંયા સુધી પણ અહીંયા જે આના ગ્રોથ પ્રમાણે થોડુંક મને એમ લાગે કે થોડુંક સારું દેખાય. એટલે હવે આમાં થોડુંક આજે મોંઘામાં મોંઘું ફ્રૂટ હોય તો આવા કરો. અહીંયા આપણી કિંમત પ્રમાણે 400-500 રૂપિયા, 400 રૂપિયા તો પાકા અમારે સારું ફ્રૂટ લેવા છે. તો સાહેબ આ થાય તો ખાલી ઘરે એક હશે ને ઝાડ, તો આ અડધા ગામ ને નભાવ. હા નભાવ છે. આબુ કાદો પણ અહીંયા થાય છે. પછી આ એપલ માં બીજી વેરાયટી છે, ઓલી હર્મન 99 છે. આ અન્ના 150 છે બરોબર. અન્ના, પછી આ બધી મારી અલગ અલગ ઓલી બધી વેરાયટીઓ છે. પછી આમાં રાજભાઈ આ જે વસ્તુ છે ને આમાં મેં 4 જાતની કલમ કરેલી છે એક જ ઝાડમાં. આ એક છે, આ જુઓ પાન તમને ઓળખાય, આ 2, આ 3, આ 4. પછી આ પણ એમાં છે, ઝાડ એક છે, લીંબુ 4-5 જાત. આ એક મારા શોખ ની વાત છે. પછી પાર્સલી છે, તમારે ફોરેન માં વધારે જોવા મળે. અહીંયા આપણે અહીંયા કોઈ સમજતા જ નથી. ના 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 વાવ, કારણ કે આજે વસ્તુ છે ને આપણે અહીંયા કોઈ રાજુભાઈ ક્યાંય બધા ઓલામાં ફૂડમાં યુઝ કરીએ છીએ ને બહુ, ઇઝરાયલમાં, ઇટાલીમાં, યુકેમાં, બધી જગ્યાએ અહીંયા ક્યાંય ઉપયોગ નથી કરતો, ખબર નથી. વાવ,
ચેરી છે જે વિદેશ માં જ મેં જોયેલી, પહેલી વાર ઇન્ડિયા માં જોયેલી, જોઉં છું, ખબર નહી બીજે ક્યાંય હોય તો. આ ચેરી આવે છે, બહુ મસ્ત આવે છે, પહેલી વાર ઇન્ડિયા માં હું જોઉં છું. તો આ ખાસ બધાને, એક દરેક ખેડૂતને આ વાવવાની જરૂર છે. ખાસ હું કહું છું, ખારા પાણીમાં પણ આ થાય છે. આ બધી વાડી છે, નર્સરી છે, ક્યારેક મુલાકાત લેજો, ખૂબ જાણવાનું મળશે. અત્યારે મારે સોમનાથ જવાનું છે એટલે બહુ ટાઈમ નથી, પણ તમે જરૂર મુલાકાત લે, જેથી કરીને તમને જાણવાનું મળે અને ઘણું બધું કામ પણ આવશે. તો આ જુઓ છો ચેરી. તો મિત્રો, હવે હું જઈ રહ્યો છું સોમનાથ તરફ, અને અમિતભાઈ વાડિયા જે માધુપુર સોમનાથ હાઈવે છે ત્યાં એનો આ ફાર્મ હાઉસ આવેલું છે, નર્સરી આવેલી છે, અને ખૂબ સરસ માહિતી આપે છે. અને અત્યારે વરસાદની સિઝન પણ છે, તો તમે તમારી વાડીમાં, તમારે ઘરે અને દુનિયાની અંદર જે ઝાડવાઓ, જે ફ્રૂટ છે એ બધા તમને ત્યાં મળશે, બરોબર? તો જાણવાનું પણ મળશે અને તમારે ઘરે તમે એ ફ્રૂટ ઉગાડી પણ શકશો. જે આ માણસ જે ખારા પાણીમાં જો કરી શકતો હોય તો તમારે તો મીઠું પાણી હશે જ, અને ના હોય તો પણ તમે કરી શકશો, બરોબર? તો આ ખૂબ કર્યા જેવું છે, કંઈક જીવનમાં નવું પણ કર્યા જેવું છે, અને ખેતરમાં ફ્રૂટ હોય તો ખાવા થશે. તો જરૂર મુલાકાત લેજો. તો બસ, કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ કરીને કહેજો. આપ સૌને મારા પ્રણામ.